છેલ્લા બે ત્રણ દિવસથી જે વિવાદ ચાલે છે રાજપૂત સમાજ વિશે, એટલા લોક સાહિત્યકાર તરીકે તમને લોકો જાય, અમે ગામમાં જાય ને, બિલકુલ અમે ગામડે જાય, સૌથી વધારે મારો પ્રવાસ ગામડામાં હોય, એટલે એ લોકો એમ કે પરસોત્તમભાઈ એમને સાંભળવા ગમે. હાજી હાજી. અને ઈ પરસોત્તમભાઈ રાજપૂત સમાજ વિશે, જે હિન્દુ સમાજની ધરોહર, બિલકુલ જે રાજપૂતોએ જે લોહી રેડ, આજે આપણે ગામડે ગામડે જાય એટલે રાજપૂત સમાજના પાળિયા જોવા મળે, સ્વાભાવિક. તમે મારા કરતા કદાચ 100 ગણો વધારે જાણો છો ઇતિહાસ, અમે તો ઉપર છલો કદાચ જાણતા હોય. તો આટલી આટલી મોટી ભૂલ એમાં શું છે, તમે એને જે ગણવું હોય તે ગણી શકો, પણ એ એકચ્યુઅલી મારો જે આશય હતો એ દિશામાં હું જે વાત કરવા માંગતો હતો એમાં એ વાત ત્યાંથી કટ થઈ ગઈ, હું બીજી વાત ઉપર વયો ગયો, નહીતર હું એ વાતનું આગળ સારી રીતે પણ કદાચ મૂકી શક્યો હોત. અને એ મારા ધ્યાન ઉપર જ્યારે આવ્યું ત્યારે મેં વિના સંકોચે બાય હાર્ટ સમાજની માફી માગી લીધી. એવું નથી કર્યું કે હું એને સાચું ઠેરાવવાનો પ્રયાસ કરું કે મેં જે નિવેદન કર્યું એને હું વળગી રહું, કે મેં જે નિવેદન કર્યું એમાં મારો એવું આમ નહોતું ને તેમ નહોતું. અને ફર્સ્ટ એ ઇન્સ્ટન્ટમાં જેમ બપોરે મને મારી પાસે આવી હતી, એટલે અને એ મારો તો રાજપૂત સમાજ તો એક મોટો ને શક્તિશાળી સમાજ છે, બીજી રીતે ગણીએ તો પણ કોઈ પણ નાના સમાજ માટે મારા મનમાં આવું ન કરવું જોઈએ, મારે તો કરવું જ ન જોઈએ. તમે જે કીધું અને મને ઘણાએ મને શું કીધું, નહીં નહીં મને તમે જે કહો છો ને એમ મને નહીં, મને જેણે કીધું ને, જે લોકોએ મારી સામે રોષ વ્યક્ત કર્યો કે જેણે ફોન કર્યો ને, એણે એમ કીધું કે તમે કીધું છે એનો મને રોષ છે. મને એમ કીધું જ છે, એમ તમે જે કહો છો ને એમ મને જ કીધું છે કે તમારી પાસેથી આવી અપેક્ષા ન હોય. એટલે હવે એને જેમ કહો એમ કે પણ આ વિવાદ જો વિવાદ શરૂ થઈ ગયો બરોબર, તમે માફી માંગી, એ પણ અમે ચલાવ્યું, તરત ચલાવ્યું, અડધી કલાકમાં તમારો વિડીયો આવ્યો. પણ આજે સુરેન્દ્રનગર રાજકોટની અંદર આજે સંમેલન છે સુરેન્દ્રનગરની અંદર, તો આનો વિવાદનો અંત તો લાવવો જોઈએ ને. અને બંને જ્ઞાતિ તમે પાટીદાર સમાજમાંથી આવો, નહીં આ પાટીદાર સમાજનો વિષય નથી, ના વિષય નથી, બીજું આ ભાજપનો પણ, ભાજપનો પણ વિષય નથી. ગામે ગામ પરસોત્તમભાઈ જે સમાજમાંથી આવતા હોય સમાજના લોકો દુઃખી તો થાય ને. બિલકુલ 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 બિલકુલ. તો આનો અંત શું હોય? હવે મેં તો માફી માગી છે, છતાંય અમે એમના આગેવાનોની સાથે વાટાઘાટો કરીને એમના આગેવાનો તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો હું એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ છું. અને બીજું મારો આવો એક નમ્ર મત છે કે આ વિષય ન તો સામાજિક રીતે હું એને લેવાનો, મારા પક્ષે પણ કોઈને લેવાની ના પાડું છું કે આ કોઈની વર્સિસ કોઈએ કરવાનું નથી, આ મારી ક્ષતિ છે કે મારી ભૂલ છે અને એને માટે મને જ ખાલી જે કાંઈ કરવું હોય તે કરવું પડે, એ સિવાય કોઈને આમાં આપણે સવાલ કરવો પડે. આપણે રાજપૂત સમાજને મ્યુઝિયમ ન બનાવી શકીએ, હજી સુધી વાતો ચાલે, પણ એ સમાજનું અપમાન કમસે કમ ન થાય. ના ના નહીં, હું તો એમ કહું છું કે એનું નહીં, હું તો એમ કહું છું આ તો શક્તિશાળી સમાજ છે, કોઈ સમાજનું નહીં થવું જોઈએ, પર્ટિક્યુલર આ સમાજનું તો ન જ થવું જોઈએ. પણ તમે મારા આની પહેલાના અસંખ્ય વિડીયો તમે એના સમર્થન મને રાજુભાઈ એમાં એ હવે એ તે દિવસે એમાં ક્યાં તે દિવસે મારે આ વિષય હોય પોલિટિક્સ નો હોય જ નહીં, સ્વાભાવિક છે. અને બીજું હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની મેં માફી માંગી છે તો મારી એ સમાજ પાસેથી પણ અપેક્ષા છે કે તમે તો આ બાબતમાં ખરેખર ઉદાર હો છો, તો આ વિષયને પોલિટિકલી માનો ગણાયને અત્યારે ઇન્ટરેસ્ટ હોય પોલિટિકલી એ નહીં હું તો સમજી શકું, પણ એને સમાજ સાથે ન જોડવાય એવી મારી એક નમ્ર વિનંતી.